हेलो फ्रेंड्स, स्वाध्याय 6.2 प्रश्न नंबर 6 જોઈએ કે જે અંતર્ગત તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિની અંદર તમને કહેવામાં આવે છે AB સમાંતર PQ, AC સમાંતર PR. તેવી રીતે ABC બિંદુ O કોની ઉપર આવેલા છે તો કે રેખાખંડ OP, રેખાખંડ OQ, રેખાખંડ OR. આપણે એવું સાબિત કરવું છે કે BC કોને સમાંતર હોય QR. જો અહીંયા આગળ આપણે BC અને QR ને સમાંતર બતાવવું હોય તો પ્રમેય 6.2 જે અંતર્ગત આપણી પાસે ત્રિકોણ થાય OQR. આ ત્રિકોણ OQR ની અંદર આપણે દર્શાવવું પડે OB/BQ બરાબર OC/CR. જો એ સમાન થાય તો પ્રમેય 6.2 પરથી BC અને QR સમાંતર છે તેમ લખી શકાય. હવે OB અને BQ ગુણોત્તર કયા ત્રિકોણમાં આવે તો કે POQ ત્રિકોણમાં આવે. એવી જ રીતે OC અને CR નું ગુણોત્તર કયા ત્રિકોણમાં આવે? POR ત્રિકોણમાં આવે. તો બંને ત્રિકોણના ગુણોત્તરને સરખાવીએ પછી બંને ગુણોત્તરને સમાન દર્શાવીએ. કઈ રીતે દર્શાવીએ છીએ તે જોઈએ કે સૌથી પહેલું આપણે ત્રિકોણ કયો લઈએ? POQ. ત્રિકોણ POQ માં આપણને માહિતી આપી કે AB સમાંતર PQ, AB સમાંતર PQ આપેલ છે તથા AB એ PO ને A માં અને OQ ને B માં છેદે છે. આવું લખશું આપણે. તેથી ગુણોત્તર લખી શકાય OA/AP. OA અપોન શું લખી શકાય? AP બરાબર. OB અપોન શું લખાય? BQ. OB/BQ. પરિણામ નંબર 1 ત્યાં આગળ લખવાનો પ્રમેય 6.1 પરથી. એવી જ રીતે તમે બીજો ગુણોત્તર આની અંદર વિચારો તો ત્રિકોણ બનશે OPR. ત્રિકોણ કયો રહીએ? OPR માં શું સમાંતર આપેલું છે તો કે રકમમાં કે જે AC સમાંતર PR, AC સમાંતર PR. જો એ સમાંતર હોય તો ગુણોત્તર લખી શકાય કે OA/PA, OA/PA અથવા તો AP. OA/AP બરાબર OC/CR. OC/CR શું લખી શકાય? CR. પરિણામ નંબર 2 પ્રમેય 6.1 પરથી. જો આ લખી શકાતો હોય તો પરિણામ 1 અને 2 છે તેને સરખાવો. તો કે 1 અને 2 પરથી જો OA/AP હોય તો બાકીના બંને ગુણોત્તર પણ સમાન લખી શકાય, એટલે કે OB/BQ બરાબર OC/CR. તો OB/BQ, OC/CR. હવે આપણે વિધાન જ લખવાનું છે. કયો ત્રિકોણ લીધો તો કે ત્રિકોણ OQR. ત્રિકોણ OQR માં OB/BQ બરાબર OC/CR તથા લખવું પડે કે BC એ OQ ને B માં અને OR ને C માં છેદે છે. આ તમે લખો પછી તમે લખી શકો કે પ્રમેય નંબર 6.2 પરથી જો ગુણોત્તર સમાન હોય તો તે રેખા ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય, એટલે કે BC સમાંતર QR, જે આપણે સાબિત કરવાનું હતું. અહીંયા આગળ સાબિતી પૂર્ણ થઈ. નેક્સ્ટ માં અન્ય દાખલાઓ જોઈએ. જો તમને લેક્ચર પસંદ પડતા હોય તો જરૂરથી લાઈક, શેર, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.